जय स्वामीनारायण बाळ मित्रों, लास्ट वीडियो में आपणे स्वाध्याय 10.1 माटेनी थियरी जोई। हवे आपणे जोईए स्वाध्याय 10.1। खूब सरल अने सीम्पल छे स्वाध्याय 10.1। फक्त ने फक्त खाली जग्या अने खरा खोटा ज आपेला छे, तो खास व्यवस्थित बधा बाळको ध्यान आपजो, चोक्कस आवडी जशे जो थियरी सरखी समझी हशे तो। જોઈએ બાળ મિત્રો આપણે સ્વાધ્યાય 10.1। પહેલો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો। હવે અહીંયા મોટાભાગની ખાલી જગ્યા પૂરેલી છે, આપણે સમજી લઈએ। વર્તુળનું કેન્દ્ર વર્તુળના ખાલી જગ્યા ભાગમાં હોય છે। હવે તમને ખબર જ હોય કે બાળ મિત્રો વર્તુળનું કેન્દ્ર ક્યાં હોય, તો કે વર્તુળના અંદરના ભાગમાં। કયા ભાગમાં આવે? અંદરના ભાગ। બીજો સવાલની ચર્ચા કરી, જે બિંદુનું વર્તુળના કેન્દ્રથી અંતર તેની ત્રિજ્યા કરતાં વધારે હોય તે બિંદુ વર્તુળના ખાલી જગ્યા ભાગમાં હોય છે। માનો કે આ વર્તુળ દોર્યું, હવે આ બિંદુ જે છે એનું ત્રિજ્યા કરતાં સ્થાન કેવું છે? વધારે, ત્રિજ્યા કરતાં વધારે છે। જો ત્રિજ્યા કરતાં ઓછા અંતરે હોત તો એ વર્તુળની ક્યાં આવે? અંદર આવે। પણ ત્રિજ્યાથી વધારે કીધું એટલે કોઈ પણ જગ્યાએ ક્યાં હોય? બહાર। ત્રિજ્યાથી ઓછા અંતરે હોય તો એ ક્યાં આવે? અંદર। તો અહીંયા કયો શબ્દ આવશે? ત્રિજ્યા કરતાં વધારે હોય તે બિંદુ વર્તુળના બહારના ભાગમાં આવેલું છે। હવે વર્તુળની મોટામાં મોટી જીવા એ વર્તુળનો વ્યાસ છે એ તમે જાણો છો બાળ મિત્રો। ત્યાર પછી એ થિયરીમાં આપણે શીખી ગયા, જ્યારે ચાપના અંત્યબિંદુઓ એ વ્યાસના અંત્યબિંદુઓ હોય તો તે ચાપ અર્ધવર્તુળ ચાપ કહેવાય। આ રીતે વર્તુળ આપ્યું છે, વચ્ચે આપણે શું લઈએ? વ્યાસ લઈએ, તો વ્યાસના જે અંત્યબિંદુ એ જ કોના અંત્યબિંદુ છે? ચાપના। તો આ જે બંને ચાપ છે કેવી થાય? અર્ધવર્તુળ ચાપ, અર્ધી અર્ધી બંને ચાપ કેવી થશે? અર્ધવર્તુળ ચાપ થાય છે। વર્તુળનો વૃત્તખંડ એ વર્તુળના ચાપ અને જીવા વચ્ચેનો પ્રદેશ છે। જો અહીંયા દોરીએ બાળ મિત્રો આપણે વર્તુળની ચર્ચા કરીએ, તો આ જીવા છે, જીવા અને આ શું થાય? ચાપ। તો ચાપ અને જીવા વચ્ચેના પ્રદેશને શું કહેવાય? વૃત્તખંડ। અને ત્રિજ્યાઓ અને ચાપ વચ્ચેના પ્રદેશને વૃતાંશ કહેવાય। તો અહીંયા વૃત્તખંડની વાત છે, વૃત્તખંડ એ વર્તુળના ચાપ અને જીવા વચ્ચેનો પ્રદેશ। છઠ્ઠું, સમતલમાં આવેલું વર્તુળ તે સમતલના કેટલા ભાગ કરે? ત્રણ ભાગ કરે છે। સમતલ કેટલા ભાગ કરે? ત્રણ, વર્તુળનો અંદરનો ભાગ, બહારનો ભાગ અને ઉપરનો ભાગ। સિમ્પલ ભાષામાં સમજીએ તો રૂમની અંદર, રૂમની બહાર કે દિવાલ ઉપર, એ શું થયા? ત્રણ ભાગમાં વિભાજન। તો એ થઈ બાળ મિત્રો ખાલી જગ્યા। હવે જોઈએ આપણે ખરા ખોટાની ચર્ચા કરીએ, નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? થિયરી જો ખ્યાલ હશે તો ચોક્કસપણે સરળતાથી આવડશે। કેન્દ્રને વર્તુળના કોઈ પણ બિંદુ સાથે જોડતો રેખાખંડ એ વર્તુળની શું કહેવાય? ત્રિજ્યા કહેવાય। તો કહેવાય એટલે એનો મતલબ એ કેવો આવશે? સત્ય। કોઈ પણ બિંદુ કેન્દ્ર લઈએ અને એને વર્તુળના કોઈ પણ બિંદુ આરે જોડીએ તો એ રેખાખંડને શું કહેવાય? ત્રિજ્યા। ત્યાર પછી બાળ મિત્રો, વર્તુળની સમાન જીવાઓની સંખ્યા શાંત હોય છે। સમાન જીવા, સમાન જીવા એટલે પહેલાં તો શું થઈ જાય? વ્યાસ થઈ જાય। સમાન જીવા એટલે સરખા માપની, માનો કે વ્યાસ બધા લઈએ, તો બધા વ્યાસ લઈએ તો શાંતનો અર્થ થાય ગણી શકાય એ પ્રકારનો। આપણે આગળના પ્રકરણોમાં શીખી ગયા શાંત, અનંત આવૃત, અનંત અનાવૃત, આ પ્રકાર। શાંત મતલબ ફિક્સ, પોઈન્ટ પછી ફિક્સ હોય એને શાંત કહેતા, પોઈન્ટ પછી અનંત જતું હોય એને રિપીટ થતું હોય તો અનંત આવૃત કહેતા, અને પોઈન્ટ પછી અનંત જતું હોય ને રિપીટ ન થતું હોય તો અનંત અનાવૃત।
तो एम शांत એટલે કે ગણી શકાય વહી ઘણા વ્યાસ તમે દોરી શકો આપણે જીવાની ચર્ચા છે પણ સમાન એટલે ઈ શું બની ગયું વ્યાસ તો એવી અનેક જીવાઓ દોરી અથવા તો વ્યાસ દોરીએ તો એ ગણી શકાય નહીં એટલે કેવું આવશે અશક્ય હજી આમાં ઘણા બધા હોય છે એટલે બધા આપણે ન ગણી શકીએ એટલે શું થાય અશક્ય જો વર્તુળને ત્રણ સમાન ચાપમાં વિભાજિત કરવામાં આવે તો તે પ્રત્યેક ગુરુચાપ માનો કે આ વર્તુળ દોર્યું વ્યવસ્થિત ધ્યાન આપજો બાળમિત્રો સરખી ચાપ માનો કે આ એક ચાપ આ બીજી અને આ ત્રીજી એક ચાપ બે ચાપ અને ત્રણ ચાપ હવે તમે જોઈ શકો આ ત્રણેય ચાપ છે એ કેવી ચાપ કહેવાય લઘુચાપ કહેવાય ગુરુચાપ હોય એ તો શું કહેવાય 180 કરતાં એટલે અર્ધવર્તુળ કરતાં અર્ધવર્તુળ કરતાં થોડી કેવી હોય મોટી જો કાં તો આ બાજુ ગમે તે અર્ધવર્તુળ કરતાં એ કેવી હોય જોઈએ મોટી તો એને શું કહેવાય ગુરુચાપ પણ આ અર્ધવર્તુળ કરતાં બધું કેવું છે નાનું એટલે લઘુચાપ બને છે ત્રણે ત્રણ અહીંયા શું આપ્યું છે ગુરુચાપ છે એટલે શું આવશે અશક્ય વર્તુળની જીવા કે જેની લંબાઈ ત્રિજ્યાથી બમણી છે તેને વર્તુળનો વ્યાસ કહે છે સત્ય જીવા છે એની લંબાઈ ત્રિજ્યાથી કેવી છે બમણી છે એનો મતલબ એ વર્તુળનો શું હોય વ્યાસ જીવા અને તેને સંગત ચાપની વચ્ચેના પ્રદેશને વૃતાંશ હમણાં ચર્ચા કરી આ જીવા છે અને આ ચાપ છે એને સંગત ભાગને શું કહેવાય વૃતખંડ કહેવાય અહીંયા શું આપ્યું છે વૃતાંશ અથવા તો અહીંયા ત્રિજ્યા અને ચાપ કીધું હોત તો શું આવે વૃતાંશ એટલે કેવું છે અશક્ય વર્તુળ એ સમતલી આકૃતિ છે જો આ મેં હમણાં પેજ લીધું એમાં બધા વર્તુળો દોરું છું તો વર્તુળ દોરવા સમતલની જરૂર પડે તમે અહીંથી અડધું આ રીતે ન દોરી શકો કે અડધું અહીં ઉપર ને અડધું આમ બહાર તો આ સમતલનો કહેવાય આ ખડબચડી સપાટી કહેવાય તો એને સમતલ હોય તો આપણે આમ દોરી શકીએ કાં તો અહીંયા દોરી શકીએ પણ સમતલની જરૂર પડે તો આ થયું બાળમિત્રો સ્વાધ્યાય 10.1 ખાલી જગ્યા અને ખરા ખોટા એટલે સોરી ખાલી જગ્યા અને ખરા ખોટા કે સત્ય અસત્ય જો આમાં સમજ ન પડી હોય બાળમિત્રો તો ચોક્કસ મારો સંપર્ક કરજો અહીંયા સ્વાધ્યાય 10.1 પૂર્ણ થાય છે અસ્તુ જય સ્વામિનારાયણ